જુનાગઢ ભારતીય વિદ્યાર્થી સંગઠન તેમજ ધોરણ 12 ના અભ્યાસ કરતા જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષા મુદ્દે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકાર દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષામાંની તારીખ લંબાવવામાં આવી રહી છે, ત્યારે આજરોજ જૂનાગઢ ખાતે ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી, જેમાં જણાવ્યું કે હાલ કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી તકલીફો વેઠીને પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરે છે, ત્યારે સરકાર પરીક્ષાની તારીખ પર તારીખ જ આવી જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના ભવિષ્ય પર ખતરો હોય એવું લાગી રહ્યું છે. સરકારના આવા નિર્ણયથી વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક કંટાળેલા હોય તેવું લાગી રહ્યું છે. હવે આવા વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેવટે 50 માર્કના MCQની પરીક્ષાઓ લેવામાં આવે અને એમાં જે પ્રમાણે માર્કશીટ મળે તે પ્રમાણે આગળ એડમિશન લેવાની પણ તૈયારીઓ થઈ શકે, અને સાથે સાથે આ MCQ પરીક્ષા તો લેવામાં આવે તો શિક્ષકોને પણ સરળતા મળી રહી છે. તે બાબતે જૂનાગઢ ચાંદબારમાં ધોરણના વિદ્યાર્થીઓ તેમજ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. નામ જય પટેલ, હું ભારતીય વિદ્યાર્થી સંગઠનનો જૂનાગઢ જિલ્લાનો પ્રમુખ છું, સાથે સાથે ધોરણ 12નો વિદ્યાર્થી છું. હાલમાં કોરોના મહામારી ખૂબ જ વધુ રીતે પ્રસરી રહી છે, જેના કારણે આપણે સૌ લોકો પરિચિત છે, અને તેમાં પણ બ્લેક ફંગસ નામનો રોગ પણ ખૂબ જ રીતે પ્રસરી રહ્યો છે, અને તેમાં પણ ગુજરાતમાં વધુમાં વધુ કેસ જોવા મળી રહી છે. આવી હાલતમાં સરકારશ્રી ધોરણ 12ને એક્ઝામ ગોઠવે, પરીક્ષાનું આયોજન કરે તો સમગ્ર વિદ્યાર્થીઓને આ 12માં તકલીફ છે, અને સાથે સાથે અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 6.5 લાખ જેટલી છે, અને વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પરિવારજનો અને જે કોઈ શિક્ષકો છે તે સમગ્ર લોકોનું જીવન જોખમમાં મુકાય છે. જો એ કરવામાં આવે તો તેનો જવાબદાર કોણ રહેશે? એટલે સરકારશ્રી અમારો વાત પર ગૌર કરે, અમારી તકલીફ અમારી પીડા સમજે અને યોગ્ય નિર્ણય લે તેવી આશા સાથે જય હિન્દ.